अस्सलाम वालेकुम विद्यार्थी भाई बहनों, मेरे स्कूल मोड़ासा धोरण 12 विषय तत्व ज्ञान सरताज बेन सैया। लास्ट वीडियो नी अंदर आपणे तार्किक कारकोना प्रकार शीखी गया। तार्किक कारकोना 5 प्रकार समुच्चय, विकल्प, सर्दी, द्विसर्दी अने निश्चित। ये पांचे तार्किक कारकोनी शॉर्ट की एटले के एना नियमो जे छे ए पण आपणे शीखी गया। समुच्चयमां जो बने समुच्चय तो सत्य होय, पी क्यू सत्य होय तो पी समुच्चय क्यू सत्य बने छे। विकल्पनमां पी क्यू असत्य होय तो पी विकल्पन क्यू असत्य बने छे। सर्दीमां पी सत्य होय, क्यू असत्य होय तो पी सर्दी क्यू असत्य बने छे। द्विसर्दीमां पी अने क्यू बने सत्य होय अथवा पी अने क्यू बने असत्य होय तो पी द्विसर्दी क्यू सत्य बने छे। अने निषेधमां आपणे जोई गया कि जो मूल विधान सत्य होय, पी सत्य होय तो एनो निषेध असत्य थाय, अने जो मूल विधान असत्य होय एटले पी असत्य होय तो एनो निषेध पी केवो थाय, सत्य थाय छे। तमे धोरण 11 नी अंदर संपूर्ण प्रेक्टिस करी लीधी छे। हवे आगळना कामनी अंदर आपणे जईए कि विधानना प्रकार केटला छे। आपणे आगळ शीखी गया शरूआतमां केटला प्रकार छे, 3, સાદુ વિધાન, સંયુક્ત વિધાન અને જટિલ સંયુક્ત વિધાન। એમાં 2 પ્રકારની આપણે સારી રીતે ચર્ચા કરી ગયા, સાદુ વિધાન અને સંયુક્ત વિધાન। સાદા વિધાનમાં એક પણ તાર્કિક કારક હોતું નથી, સંયુક્ત વિધાનમાં એક તાર્કિક કારક હોય છે। જટિલ સંયુક્ત વિધાન આપણે બાકી હતું તો અત્યારે આપણે જોઈએ જટિલ સંયુક્ત વિધાન। ત્રીજો પ્રકાર જટિલ સંયુક્ત વિધાન કોને કહેવાય તો જટિલ સંયુક્ત વિધાન એટલે એક કરતાં વધુ સંયુક્ત વિધાનોનો સમાવેશ થતો હોય તે જટિલ સંયુક્ત વિધાન કહેવાય। એક કરતાં વધુ સંયુક્ત વિધાન અથવા એમ કહેવાય કે જે વિધાનની અંદર 2 અથવા 2 કરતાં વધુ કારકોનો ઉપયોગ થયો હોય। દાખલા તરીકે સમુચ્ચય પણ આવે, વિકલ્પન પણ આવે, શરતી પણ આવે, કેટલા થયા? 3। તો 2 કે 2 કરતાં વધુ કારકોનો ઉપયોગ થયો હોય તો કયું વિધાન બનશે? જટિલ સંયુક્ત વિધાન। હવે જટિલ સંયુક્ત વિધાનના પ્રકાર કેટલા છે એ પણ આપણે શીખી રહ્યા છીએ। જટિલ નિષેધ વિધાન, 2 જટિલ સમુચ્ચય વિધાન, 3 જટિલ વિકલ્પન વિધાન, 4 જટિલ શરતી વિધાન અને 5 જટિલ દ્વિસર્તી વિધાન। તો વિદ્યાર્થી ભાઈ બહેનો, આ 5 પ્રકારના ઉદાહરણ જે પુસ્તકની અંદર આપેલા છે એ તમારે જોઈ અને ચોપડામાં લખી લેવાના છે કે એક કરતાં વધારે તાર્કિક કારકોનો અને વિધાનોનો સમાવેશ થાય છે। સહેલું છે, આપણે ભણી ગયા છે। હવે એના પછી એક અગત્યનો મુદ્દો લઈએ છીએ, કારકોનું ક્ષેત્ર અને કૌંસનો ઉપયોગ। કયા કારકનું કેટલું ક્ષેત્ર છે તો એ કૌંસના ઉપયોગથી જાણી શકાય। કારકનું ક્ષેત્ર કોને કહેવાય તો કારકનું ક્ષેત્ર એટલે જટિલ સંયુક્ત વિધાનના જે ભાગને કારણે કારક લાગુ પડે। શું લાગુ પડે? કારક જે ભાગને લાગુ પડતું હોય એ ભાગ એને કારકનું ક્ષેત્ર કહેવાય। કયા ભાગને કારક લાગુ પડે છે? દાખલા તરીકે અહીંયા આપણે લખ્યું છે એ સમુચ્ચય, બી સમુચ્ચય, ડી। અહીંયા કૌંસ નથી આપેલું તો આનો કોઈ મતલબ નીકળતો નથી। અહીંયા બાજુમાં કૌંસ આપ્યું છે, જુઓ એ સમુચ્ચય બી, કૌંસમાં એ સમુચ્ચય બી, કૌંસ પૂરો, સમુચ્ચય ડી। તો અહીંયા મુખ્ય કારક કયું બન્યું? સમુચ્ચય। કેમ? તો કૌંસ આપી દીધું છે। બીજું ઉદાહરણ, એ વિકલ્પન, બી શરતી, ડી, કૌંસ આપ્યો છે? ના, અહીંયા બાજુમાં કૌંસમાં એ વિકલ્પન બી, વિકલ્પનને કૌંસ લાગુ પડે છે, શરતી ડી, ડીને કૌંસ લાગુ પડતો નથી। આખું વિધાન કયા પ્રકારનું થયું? જટિલ શરતી વિધાન। કયું થયું? જટિલ શરતી વિધાન। હવે એના પછી એક પ્રશ્ન છે 2 માર્ક્સનો, સર્વોપરી કારક કોને કહેવાય? એ પણ આપણે શીખી ગયા કે જે કારક વિધાનના કોઈ એક ભાગને નહીં, એક ભાગને નહીં પણ આખા વિધાન લાગુ પડતું હોય તો એને કયું કારક કહેવાય? સર્વોપરી કારક કહેવાય। દાખલા તરીકે અહીંયા કૌંસમાં એ સમુચ્ચય, બી શરતી, કૌંસમાં એમ દ્વિસર્તી, એમ, તો આ 2 જે વિભાગ છે, 2 નાના કૌંસ, એને કયું કારક લાગુ પડે? શરતી।
तो आ क्यू कारक कहवाय सर्थी सर्वोपरि कारक कहवाय बराबर तो सर्वोपरि कारक आखा विधान ने आखा विधान ने लागू पड़े आ सर्थी कारक एना पछी आपणे जोईशुं कंसना प्रकार केटला छे भणी गया छे आपणे तमने याद छे अने एनो नियम कंसनो नियम शुं छे तो एकमुखी जे कारक छे कयो कारक एकमुखी कयो कारक निषेध निषेध कारक ए कई बाजुए लागू पड़े छे जमणी बाजू तो एकमुखी कारक जमणी बाजूना ज्यारे द्विमुखी कारकनी डाबी अने जमणी बंने बाजूना क्षेत्रने कंसबद्ध करूँ एटले अहींया जुओ आ बंने डाबी अने जमणी बंने साइडोने कंसमां मूकेला छे तो द्विमुखी कारक होय जेने बंने बाजुए लागू पड़तुं होय तो ये बंने साइडने शुं करवी कंसमां मूकवी एना पछी आपणे जोईए के कंसना जे प्रकार छे ये कंसना प्रकार केटला छे तो कंसना केटला प्रकार छे त्रण जो नानो कंस आ मोटो कंस अने नंबर त्रण कयो कंस छगड़ियो कंस बराबर तो त्रणे त्रण कारकनो उपयोग थाय अरे त्रणे त्रण कंसनो उपयोग थाय छे सौथी पहेला जो छोड़वानो होय दाखलानी अंदर तो नानो कंस छोड़वानो एना पछी मोटो कंस छोड़वानो अने छेल्ले छगड़ियो कंस छोड़वानो तो आ नियम पण आपणे शीखी गया छे दाखलाओ आवशे एटले एनी प्रेक्टिस करीशुं हवे आ एक गृह कार्य तमारे जोवानुं छे એ ગૃહ કાર્ય દરેક મુદ્દાની પછી આપણે આપેલું જ છે મનોયત્ન 1.1 મનોયત્ન 1.2 અને મનોયત્ન 1.3 જરૂરી કૌંસ ઉમેરો દાખલા તરીકે આપણે અહીંયા લખીએ સમુચ્ચય સામે એ સમુચ્ચય બી વિકલ્પ ડી બરાબર વિધાન કયું છે સમુચ્ચય તો સમુચ્ચય વિધાન બનાવવા માટે સેને બી વિકલ્પ પણ ડીને કૌંસમાં મૂકવાનું તો આ પ્રમાણે તમારે આ ગૃહ કાર્ય કરવાનું છે નેક્સ્ટ ટાઈમમાં આપણે આગળ મળીશું ફરી અલ્લાહ